नमस्कार, आप જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ ન્યૂઝ। ચાણસ્મા પોલીસના રાજમાં બુટલેગરો બન્યા બેફામ। દેલમાલ ગામે બહેનો સાથે ધોલધપાટ। ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેમ ચાણસ્મા પંથકમાં પોલીસના પત્રમ પુષ્પમ વ્યવહાર તેમજ ચાણસ્મા પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો તેમજ દારૂ પીને છાટકા બનેલા દારૂડિયા બેફામ બની બહેન દીકરીઓની છેડતી તેમજ મારામારી કરતા સહેજ પણ અટકાતા નથી। ત્યારે આવો જ એક કિસ્સો ચાણસ્માના દેલમાલ ગામે ગાયો ચરાવી આવી રહેલી બે બહેનો સાથે ગામના જ બુટલેગર દારૂ પીને આંતરીને વાળ પકડીને બળાના ભાગે થાપટ મારતા પાટણ ખાતે એસપી સાહેબને આવેદનપત્ર આપવા ગયા હતા, પરંતુ એસપી સાહેબ બહાર હોવાના કારણે એસપી સાહેબની સૂચના અનુસાર પાટણ LIBPIને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે રહેતા જેઠી અવનીબેન ઉમેશભાઈ તેમજ જેઠી ફાલ્ગુનીબેન લક્ષ્મણભાઈ ગાયો ચરાવીને પોતાના ઘરે આવી રહ્યા હતા। તે દરમિયાન ગામના જ બુટલેગર મુકેશજી ગાંડાજી તેમજ તેમનો દીકરો ઠાકોર દીપકજી મુકેશજી દારૂ પીને ઇકો ગાડીમાં આવી બંને બહેનોને વાળ ખેંચી બરડાના ભાગે ધોલધપાટ કરતા તેમની દીકરીઓએ ઘરે ફોન કરતા ઉમેશભાઈ જેઠી તેમજ લક્ષ્મણભાઈ જેઠી ત્યાં ગયા હતા। ત્યારે ઉપરોક્ત ઈસમો દ્વારા તેમની સામે પણ જીવલેણ હુમલો કરતા તેઓ ગભરાઈ ગયા હતા અને પાટણ એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ત્યારે અગમ્ય કારણોસર એસપી સાહેબ હાજર ન હોય તેમની સૂચના અનુસાર LIBPIને આવેદનપત્ર આપી તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવા આવી હતી। કયા કારણોસર દેલમાલના આ પરિવારને ચાણસ્મા પોલીસ સ્ટેશનની જગ્યાએ પાટણના એસપી સાહેબને આવેદનપત્ર આપવા અને અરજી કરવા માટે જવું પડ્યું કંઈ જ પણ સમજાતું નથી। રિપોર્ટર ચેતન શાહ, ચાણસ્મા। તમે આજે અહીંયા એસપી કચેરી ખાતે આવ્યા હતા, કયા અનુસંધાનમાં આવ્યા હતા? અમે અમારા ગામના ઠાકોર મુકેશજી કોલેજથી તથા એના પુત્ર દીપાજી મુકેશજીના ત્રાસના કારણે અમારા ઉપર આજ હુમલો થયો હતો અને અમારી બેન દીકરીઓને આબરૂ અને મારછોડ કરી હતી, એના સંદર્ભમાં અમે સાહેબ સિંહ જોડે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા। એટલે કયા કારણોસર મારછોડ કરવામાં આવી? એને ગાયોને ખેતરથી આવતા હતા અને એને બેફામ ગારું દેવા મંડ્યો, એક ગાડીમાંથી ઉતરી બે બાપ દીકરાએ બેફામ ગારું દીધીને બાર ચાલ્યા અને મારછોડ કરવામાં આવી। માનનાર શું ધંધા અર્થે સંકળાયેલા? એ દારૂ પીએ અને દારૂ વેચે છે આખા ગામની અંદર દારૂ વેચે। તમારું નામ? જેઠી ઉમેશભાઈ।